જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બધા જ ગુજરાતીઓનું ફેવરિટ એવું ગોળ કેરીનું અથાણું બનાવીશું જે ખૂબ જ ઓછા તેલમાં એકદમ સરસ ઘાટ્ટું રસાદાર અને લાલ ચટક બનશે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ તો અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝની રાજાપુરી કેરી લીધેલી છે અતિશય મોટી અંદર જાડી પડી ગઈ હોય તેવી અને એકદમ જાડી છાલવાળી રાજાપુરી કેરી નહીં લેવાની થોડીક નાની અને આછી છાલ હોય તેવી રાજાપુરી કેરી લેવાની એટલે એના ટુકડા ચવળ નહીં થાય આની આપણે આછી આછી આવી રીતના છાલ ઉતારી લઈશું બહુ જાડી છાલ નથી ઉતારવાની જેથી ટુકડા ચાવવામાં એકદમ સોફ્ટ લાગશે અને હવે આપણે આને મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી લઈશું તમારી પાસે જો મોટી કેસર કેરી કાચી હોય તો એનું અથાણું પણ બનાવી શકો છો તે પણ એકદમ સરસ સોફ્ટ રહે છે પણ જે દેશી ખાટી કેરી આવે છે તેનું અથાણું નહીં બનાવવાનું તે ટેસ્ટમાં એટલું સારું નથી લાગતું અને એના ટુકડા પણ ચવળ થઈ જાય છે તમે આની સાથે ઈચ્છો તો તોતા કેરી પણ મિક્સ કરીને લઈ શકો છો પણ મેં અહીં એકદમ કોણી એવી રાજાપુરી કેરી જ લીધી છે તો બે કેરીના ટુકડા કરી લઈશું તો અહીં મેં બે કેરીના ટુકડા કરીને બાઉલમાં લઈ લીધા છે તેની અંદર આપણે એક મોટી ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરીને આપણે લગભગ ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈશું જેથી કેરીમાં એકદમ સરસ હળદર અને મીઠું ચડી પણ જશે અને પાણી છૂટું પડવાના કારણે ટુકડા એકદમ સરસ સોફ્ટ પણ થઈ જશે તો આને બરાબર આવી રીતના મિક્સ કરીને ઢાંકીને આપણે ચારેક કલાક રહેવા દઈએ અને બાકીની જે એક કેરી બચી હતી તેની છાલ ઉતારીને તેને આપણે ખમણી લઈશું તો અહીં મેં બાકીની કેરીને છાલ ઉતારીને લઈ લીધી છે હવે ખમણીમાં જે એકદમ ઝીણી મીડિયમ અને મોટી સાઇઝ આવતી હોય છે તો આપણે જે મીડિયમ સાઇઝ છે તેનાથી ખમણવાની છે આવી રીતે એક કેરીને ખમણીને લેવાથી બોરો છે તે એકદમ સરસ થશે અને આપણું અથાણું એકદમ ઘાટું રસાદાર થશે તો આવી રીતના એક કેરીને ખમણીને જરૂરથી એડ કરજો તેનાથી કુરિયા અતિશય વધારે નહીં નાખવા પડે ઘણી વખત રસો વધારે કરવા માટે ઘણા કુરિયા અતિશય વધારે નાખતા હોય છે તો પણ અથાણાનો ટેસ્ટ સરસ નથી આવતો તો આવી રીતના ખમણીને લેવાથી તમારો રસો એકદમ ઘાટો અને લચકાદાર થશે તો જો અહીં મેં આખી કેરીને ખમણીને લઈ લીધી છે હવે આની અંદર પણ આપણે એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર નાખીને બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે રહેવા દઈશું આવી રીતના કરવાથી આમાંથી સરસ પાણી છૂટું પડી જશે મિત્રો કોને કોને ગળી વથાણું ખૂબ જ ભાવે છે અને તમે શેની સાથે ગળી વથાણું ખાવાનું પસંદ કરો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો જો અહીં કેરીના છીણને લગભગ ચારેક કલાક જેવું થઈ ગયું છે અને ચારેક કલાક ટુકડા પણ હળદર મીઠાવાળા પાણીમાં સરસ પલળી ગયા છે આ બધું જ સોફ્ટ થઈ ગયું છે અને આમાંથી એકદમ સરસ પાણી છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આપણે આ પાણીને ચાણીમાં નાખીને ગાળીને લઈ લઈશું આ પાણીની અંદર આપણે ગુંદા બોળવાના છે તે સિવાય તમે ખારેક કે ગાજર નાખવા માંગતા હોય તો તે પણ બોળી શકો છો અને કઈ રીતના કરવું તે હું તમને આગળ જણાવીશ તો ટુકડાને નીતાારીને આપણે એક કપડા ઉપર પાથરી દઈએ અહીં કપડાની નીચે મેં ન્યૂઝપેપર રાખેલું છે ને તેની ઉપર કોટનનું કપડું રાખી ટુકડાને ફેલાવી દઈશું તેવી જ રીતે આ જે છીણ છે તેમાંથી પણ આપણે નીચોવીને બધું જ પાણી કાઢી લઈશું કદાચ જો તમારે આની અંદર ગુંદા ગાજર કે ખારેક ન નાખવા હોય તો પણ આ પાણીને ફેંકવાનું નહીં આ પાણીને કાચની બોટલની અંદર ભરી તેની અંદર મરચાંની ચીરીઓ અને થોડુંક મીઠું નાખીને તમે રેવા દેશો તો બે દિવસમાં એકદમ સરસ ખાટા મરચાં તૈયાર થઈ જશે જે શાક રોટલી અને દાળ ભાત સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે એમના પણ તમે આ પાણીને સાચવીને રાખી શકો છો ફ્રીજની અંદર જરાય ખરાબ નહીં થાય તો અહીં મેં બધું જ પાણી કાઢી લીધું છે હવે મારે આની અંદર ગુંદા એડ કરવા છે તો ગુંદાને મેં પાંચથી સાત મિનિટ માટે બાફી લીધા હતા તપેલીમાં પાણી મૂકી તેની ઉપર કાણાવાળું વાસણ રાખીને ગુંદાને પાંચ સાત મિનિટ માટે બાફી લીધા હતા જેથી સોફ્ટ થઈ જાય ગુંદા આવી જ રીતના જો તમારે ખારેક આની અંદર નાખવી હોય તો ખારેકને પણ તમે ગુંદા સાથે બાફી શકો છો અને ગાજર તો એમનેમ જ નાખશો તો પણ સોફ્ટ થઈ જશે તો આ બફાયેલા ગુંદાને આપણે સહેજ દસ્તો મારીશું એટલે બે ફાડા થઈ જશે અને એનો ઠળિયો કાઢીને તરત જ ખાટા પાણીમાં નાખી દઈશું આવી રીતના કરવાથી ગુંદામાં કેરીની ખટાશ ચડી જશે અને ચિકાસ બિલકુલ નહીં રહે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી રીતના તમે ખારેકને પણ ખાટા પાણીમાં બોળી શકો છો અને ગાજરના ટુકડા નાખવા હોય તો તેને પણ બોળી શકો છો પણ મને ખારેક અને ગાજર બહુ નથી ભાવતા એટલે હું એડ નથી કરી રહી તો આવી રીતના બધા જ ગુંદાને આપણે ખાટા પાણીમાં નાખી દઈએ તો જો અહીં મેં ગુંદાને પણ પાણીમાં નાખી દીધા છે આને પણ આપણે એકથી બે કલાક માટે રહેવા દઈશું જેથી ગુંદાની અંદર એકદમ સરસ ખટાશ ચડી જશે અને તેનો કલર પણ સાધારણ પીળાશ જેવો થઈ જશે અને અહીં છીણ અને ટુકડાને મેં સૂકવી દીધું છે આને આપણે તડકે બિલકુલ નથી સુકવવાના નહીં તો ટુકડા ચવળ થઈ જશે અને એકદમ ફૂલ પંખા નીચે પણ નથી રાખવાના એમનામ જ આપણે રહેવા દેવાના છે એકાદ કલાક માટે એટલે સરસ ડ્રાય થઈ જશે હળવો પંખો તમે રાખી શકો છો પણ એકદમ ફૂલ પંખા નીચે નહીં રાખવા નહીંતર ટુકડા ચવળ થઈ જશે તો આને આપણે એકાદ કલાક રહેવા દઈએ અને હવે આપણે બોરો તૈયાર કરી લઈશું જેના માટે એક વાસણની અંદર અડધી વાટકી જેટલા રાઈના કુરિયા લઈ લઈએ સાથે જ ત્રણ ચમચી જેટલા મેથીના કુરિયા લઈ લઈશું મેથીના કુરિયા બહુ વધારે નહીં લેવાના નહીતર બોરો કડવાશ પડતો લાગશે અથાણું જૂનું થશે તેમ કડવા જેવું લાગતું જશે પોણી વાટકી જેટલા ધાણાના કુરિયા લઈ લઈશું ધાણાના કુરિયા વધારે લેવાના એનાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે ત્રણેક ચમચી જેટલી વરિયાળી લઈ લઈશું અહીં મારે એકદમ ઝીણી વરિયાળી છે એટલે મેં આખી જ લીધી છે તમારી પાસે જાડી અને મોટી વરિયાળી હોય તો કચરી ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો પણ વરિયાળી જરૂરથી એડ કરવાની તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર ચાર મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું તમે ઈચ્છો તો અડધું કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો સાથે જ એક ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલી હિંગ નાખી દઈશું મીઠું આપણે ફક્ત બોરાના ભાગ પૂરતું જ લેવાનું છે ટુકડા તો આપણા ઓલરેડી મીઠાવાળા જ છે અને હિંગ જરૂરથી એડ કરવાની મીઠા અથાણામાં હિંગનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર અડધા કપ જેટલું માંડવીનું નવશેકું તેલ નાખીને તરત ઢાંકી દઈશું જેથી હિંગનો ફ્લેવર છે તે બારે ન જાય ને અંદરની અંદર બોરામાં રહે લગભગ એકાદ મિનિટ માટે ઢાંકી દઈશું ત્યારબાદ આને મિક્સ કરી લઈશું તેલ છે તે સાધારણ આંગળીથી સહન થઈ શકે એટલું નવશેકું ગરમ રાખવાનું છે બહુ વધારે ગરમ નથી રાખવાનું અને આને બધાને મિક્સ કરી લઈશું તો આપણો બોરો તૈયાર છે આનો ઉપયોગ તમે કોઈ પણ અથાણામાં કરી શકો છો તો આવી રીતના મિક્સ કર્યા પછી આને પણ ઢાંકીને આપણે થોડીકવાર માટે રહેવા દઈશું જેથી બોરાનો ફ્લેવર એકદમ સરસ આવે છે અને બાકીનો અડધો કપ તેલ છે તે આપણે પછીથી એડ કરીશું તો હવે એકાદ કલાક પછી મેં કેરીના ટુકડા અને છીણને એક પ્લેટની અંદર લઈ લીધા છે આને આપણે એક તપેલામાં લઈ લઈશું અને આપણે જે બોરો તૈયાર કર્યો હતો તેને પણ આની સાથે મિક્સ કરી દઈશું આ બોરાને પણ રેસ્ટ થતાં અડધીથી પોણી કલાક જેવું થઈ ગયું છે બધો બોરો આની અંદર એડ કરી દઈશું અને હવે આની અંદર આપણે ગોળ એડ કરવાનો છે તો લગભગ એક મોટા બાઉલ જેટલી કેરીના ટુકડા અને છીણ હતા એની સામે લગભગ મેં દોઢ બાઉલ જેટલો ગોળ લીધેલો છે ગળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને અહીં સ્પેશિયલ અથાણા માટેનો જે કેસરી જેવો ગોળ આવે છે તે જ લેવાનો છે તેનાથી અથાણાનો કલર સરસ આવે છે અને આ ગોળ જલ્દીથી મિક્સ પણ થઈ જાય છે અને ગોળને હંમેશા ખમણીને અથવા તો ચાકાથી સુધારીને લેવાનો પાતળો પાતળો એટલે ગોળની ગાંગળીઓ બહુ ના રહે અને સરસ મિક્સ થઈ જાય તો આવી રીતના ગોળને બરાબર મિક્સ કર્યા પછી આને આપણે ઢાંકીને લગભગ બે કલાક માટે રહેવા દઈશું એટલે ગોળ બધો સરસ ઓગળી જશે બાકીનું જે અડધો કપ તેલ હતું તે પણ આની અંદર એડ કરી દઈશું આ તેલ ઠંડુ થઈ ગયેલું છે ગરમ નથી આને ફરીવાર મિક્સ કરી લઈએ તો એક કપ તેલની અંદર આપણું અથાણું બનીને તૈયાર થઈ જશે અને જરાય ખરાબ નહીં થાય આખું વર્ષ એમને બારે સરસ રહેશે તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે આને લગભગ એકથી બે કલાક માટે રેવા દઈશું એકથી બે કલાકની અંદર ગોળ ઓગળી અને લચકા પડતો આનો રસો થઈ જશે ત્યારબાદ આપણે ગુંદા એડ કરીશું તો આને ઢાંકીને રહેવા દઈએ ગુંદાને પણ મેં એક કે બે કલાક પછી પાણીમાંથી કાઢીને અડધી કલાક માટે સૂકવી લીધા હતા પંખા નીચે તો જો લગભગ બે કલાક પછી તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી જવાના કારણે એકદમ સરસ રસો થઈ ગયો છે વચ્ચે મેં એકાદી વખત અથાણાને હલાવ્યું હતું જેથી ગોળ સરસ મિક્સ થઈ જાય હજી ગોળ ઓગળવાનો બાકી છે એટલે હજી ઓગળશે તેમ રસો આપણો એકદમ સરસ ઘાટો થતો જશે કોઈ કોઈ ગોળની કણીઓ દેખાતી હોય તેને આપણે આવી રીતના ભાંગી લઈશું અને કદાચ ન ભાંગો તો પણ એકાદ દિવસમાં તો ગોળ સરસ ઓગળી જ જશે પણ તમને એવું લાગે કે ગોળ કઠણ છે ને નથી ભાંગી રહ્યો તો હાથમાં ગ્લવ્સ પહેરીને હાથેથી પણ તમે મસળીને ગોળની કણીઓ ભાંગી શકો છો તો હવે જે સૂકવેલા ગુંદા હતા તેની અંદર નાખી દઈશું ગુંદામાં સરસ ખટાશ ચડી ગઈ છે અને કલર પણ તમે જોઈ શકો છો કે થોડોક પીળાશ પડતો થઈ ગયો છે તાને પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું આની અંદર આપણે દેશી ગોળ નથી લેવાનો કેમ કે દેશી ગોળ લેવાથી અથાણું એકદમ કાળું બને છે એટલે આની અંદર આવી રીતના કેસરી જે ગોળ આવે છે અથાણાનો સ્પેશિયલ તેજ લેવાનો છે તો આને ફરીવાર બરાબર મિક્સ કરીને ઢાંકીને એકાદ દિવસ માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે બે કે ત્રણ વખત આપણે એને હલાવવાનું છે એટલે એકદમ સરસ રસો થઈ જશે તો જો બીજે દિવસે હું તમને બતાવી દઉં કે આપણા અથાણામાં એકદમ સરસ રસો થઈ ગયો છે અને ખૂબ જ ઓછું તેલ નાખ્યું હતું છતાં પણ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો એકદમ સરસ ઘાટું લચકા પડતો આપણો રસો બનીને તૈયાર થઈ ગયો છે આવો જ આનો રસો હોવો જોઈએ એકદમ ચીકાશ પડતો લાગવો જોઈએ આપણે આમ ચમચામાંથી પાડીએ તો મધ જેમ પડતું હોય તેમ ચિકાસ પડતું લાગવું જોઈએ તો આપણું અથાણું એકદમ સરસ રહે છે અને આની અંદર આપણે ગોળને જરાય ગરમ નથી કર્યો એટલે આપણું અથાણું કાળું પણ નહીં થાય આખું વર્ષ આવું ને આવું લાલ ચટક રહેશે અને આને એકાદ દિવસ રાખ્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટુકડા અને ગુંદા આપણા સોફ્ટ થઈ ગયા છે તો આને આપણે કાચની બરણીની અંદર ભરી અને આખું વરસ બારે સ્ટોર કરીને રાખી શકો છો જરાય કાળું નહીં પડે અને આવું ને આવું સરસ લાલ ચટક અને લચકાદાર રહેશે આની પહેલાં મેં તમારી સાથે તડકા છાયામાં કેરીનું ગળ્યું અથાણું કઈ રીતના બનાવું તેની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એક વખત આ સિઝનમાં તમે પણ મારી જેમ આ ગોળ કેરીના અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ